नमस्कार दर्शक मित्रों, @gujarat में आपનું સ્વાગત છે। કેનેડા યુએસ ની બોર્ડર પર -35 ડિગ્રી ઠંડી માં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજે જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યોના મોત થઈ ગયા હતા અને જ્યારે અન્ય એક ઉત્તર ગુજરાતના 7 ગુજરાતીઓ ઝડપાઈ ગયા હતા તેવી ખબરો સામે આવી છે અને આ ઘટનાના વિશ્વભરમાં ઘેરા પડઘા પડ્યા છે જેના લઈને ભારત સરકાર અને કેનેડા સરકાર પણ દોડતી થઈ ગઈ છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના ભાજપના પીઢ राजनेता अने पूर्व नायब मुख्यमंत्री नितिन पटेले निवेदन आपीने पोतानी ज सरकार सामे सवाल उठाव्या छे। जी हां, 1995 थी लईने अत्यार सुधीमां सत्तामां रह्या बाद अने पोते पण 20 वर्ष मंत्री पदे रह्या बाद हवे तेमणे सरकारने शिखामण आपवानी सूज आवी छे, जेमां तेमणे सरदार धाम खाते योजायेल कार्यक्रममां अहीं तक न मळती होवानी हैया वराड ठाळवी छे। तो चालो तमने जणावी दईए कि आ अंगे नितिन पटेले शुं निवेदन आप्युं छे। तो मीडिया अनुसार जाणवा मळी रह्युं छे कि अमदावाद खाते सरदार धाम में नवनिर्मित ई लाइब्रेरी नुं उद्घाटन पूर्व नायब मुख्यमंत्री नितिन पटेल ना हस्ते करायुं हतुं, जेमां 1000 सीट नी ई लाइब्रेरी तथा विद्यार्थी दत्तक योजना नामकरण नो उद्घाटन समारोह में तेमणे केनेडा में मार्या गयेला गुजरातीओ विषे निवेदन आप्युं हतुं अने कह्युं हतुं के मोटा प्रमाण में लोग अमेरिका, ऑस्ट्रेलिया ने केनेडा जाय छे, तो शा माटे जाय छे? कारण के अहींया तक नथी, अहींया मेहनत कर्या पछी पण स्थान मळतुं नथी, એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય છે। ત્યાં કોઈ ચિંતા નથી, ખાલી આ એક બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે। ત્યારે પાટીદાર સમાજના 4 ભાઈ બહેન કેનેડા બોર્ડર પર ઠૂઠવાઈ ગયા અને ગઈકાલ રાતથી સતત અમે સંપર્ક કરી રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય પર પણ વિગતો મેળવી છે। અત્યારે જે માહિતી છે તે સંભવિત માહિતી છે, ચોક્કસ નામ રેકોર્ડ પર નથી આવ્યા, ત્યારે આ કરુણ બનાવ કેમ બન્યો? કારણ કે અહીંયા તકો ઉપલબ્ધ નથી। તો આ સાથે જ રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ નથી થતી, અહીંયા તક મળતી નથી હોવાથી લોકો વિદેશ જવા માંગે છે, અહીંયા ભવિષ્ય ઉજ્જવળ નથી, મહેનત કરવા છતાં પણ સારી પોઝિશન મળતી નથી અને આવી દુઃખદ ઘટના ન બને તે માટે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી સરકાર એવી તકો ઊભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય। કારણ કે અમેરિકા જેવા દેશોમાં જવા માટે લાખો લોકો પ્રયાસ કરે છે, કેટલાક લોકો ટૂંકો રસ્તો શોધીને ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે, ત્યારે સરકાર એવી તક ઊભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય। ઘણા લોકો વર્ષોથી ગેરકાયદેસર વિદેશમાં રહે છે, તે લોકોએ કાયદેસર જવું જોઈએ। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।